રામ જય માતાજી બધાને. આપણે અત્યારે વાગ્યા છે સાંજકના 5:30, અને આપણે કાલે વિડીયો આવ્યો જ નહોતો, તો તમને ખબર જ હોય વિડીયો જોતા એટલે નથી આવ્યો, અને કાલ નહોતો આવ્યો એટલા માટે તમને નહીં ખબર હોય પણ કહી દઉં. કારણ કે કાલ અમારે માંડવાની મહિના આગલા વિડીયોમાં વાત તો કરી છે, માતાજીને માંડવું હતું ને આખું ગામ તુંહાળા બંધ જમવા લેવાનું હતું, તો એ બધું કાલે કમ્પ્લીટ થઈ ગયું. માંડવો પણ કાલે હતો અને આખું ગામ તુંહાળા બંધ જમાડ્યું પણ, અને મહેમાન ને બહુ ઘણી પબ્લિક હતી બરાબર, તો એ બધું શૂટિંગ કરેલું છે. કારણ કે અમે ખાલી પાયો જ નહોતા, આખું ગામ આગમટે જતું જમવાનું બરાબર બપોરે, અને સાંજે પણ ઘણી પબ્લિક હતી મહેમાન ને આ તેને, એટલે એ બધું શૂટિંગ કરેલું. કાંઈક મેં શૂટિંગ કર્યું છે અને કાંઈક આપણા અશ્વિનભાઈએ શૂટિંગ કર્યું છે, આપણો બ્લોગ એને શૂટિંગ કર્યો કાંઈક ને કાંઈક મેં. તો અત્યારે જ્યાં પાણી વારવાનું ચાલુ છે અને રાજકોઈ આડો જેવો પડી ગયેલો છે ને, રાતે મોડા લગી જઈ ગયો હતો, એટલે પછી અત્યારે બપોર મોડ વહી ગયો બાપાને લઈને પાછા દવાખાને, એટલે આજે શૂટિંગ કઈ કર્યું નહીં, એટલે કાલનું શૂટિંગ તમારે જોવાનું છે માંડવાનું બરાબર. પછી અમે જઈમાં એ તો કઈ નતું શૂટિંગ કર્યું, પણ આ બધા જમતા હતી અશ્વિનભાઈ શૂટિંગ કર્યું હતું, આ બધું તમારા જોવાનું છે. મોહન જઈને ભણવા ગયો એટલે મોહન હોય નહીં, હજી હોય પણ હજી ને ન હોય ને મજા ન આવે, જાજા માણા એટલે શૂટિંગ કરવાનું હરખો શરમ થાય. પેપર દેવા કારણ કે પરીક્ષા એટલે જવું પડે, અહીં વખત તો ન જાત ભણવા એક દે આમ કે આમ, પણ પરીક્ષા હતી એટલે એ વહી ગયો, હજીને પેપર પૂરા થઈ ગયા એટલે નથી જઈ. તો હાલો આજનો એ શૂટિંગ જોઈ લ્યો, આખું ગામ તુંહાળા બંધ અને જમવામાં હતું ને એવું બધું હતું એ જોઈ લો, તમને ખબર પડી જશે કેવી પબ્લિક છે ને શું. તો ચાલો એ જોઈ લો, આજનું હવા નવ વાગ્યા ને હવે જવાનું છે આપણે નાઈટિંગ થઈ જાય કમ્પ્લીટ, અને માતાજીના માંડવામાં જવાનું હોય કારણ કે અમારે આપણે અમારા બધા પાયો થઈને પાનભાઈએ માંડવું નાખી પાસે એ તમને બતાવશું બરાબર. ખેતરમાં પાનભાઈ ઓલી પાસે ને ગામની ઓલી બાજુ ખેતરમાં બધું આયોજન રાખ્યું ને એવું બધું છે, તો અહીંયા જવાનું છે. તો અત્યારે તો હું એક જાઉં છું અને બાપાને જાણે રહેવાનું થઈએ બાર મોહન થઈ ગયા ત્યાં. તો રામ રામ જય માતાજી. મહેમાન કોક જો અહીંયા આવે તો પછી આપણે પછી આવવાનું બરાબર. લુગડા બુલાઈ પાછો ગામ માં, એટલે મારે ને મારે ધક્કા કરવા જઈશ મોટરસાયકલ ને પછી લુગડા બદલા થોડા જે વાંજી નકરા મેલા કર કરે ને ક્યાં સંદે ગામમાં જવાનું છે તારે, પણ એને તે ઘાઘરો પહેરવાનો છે
નવા લુગડા પહેરતી જા. બાપાને કહી દે કે હું જાઉં છું ગામ માં. એમ કરો એને ના રોદ આમ લઈ જવા, હા તડકા ના એને ના લઈ જવા. ગરમી તડકા તમે રહી નહી આપો, લેતા આવશું પ્રસાદી. પ્રસાદી મેં છે લાડુ ગાંઠિયા ખીચડું ને શાક એવું. હા એ ખવાય નઈ, હા બધું ખાવાનું તરલ જ આવી ને. બનાવી નાખી રોટલો કઈ વાંધો ના. હાલો તો હું જાઉં, હાલો હવે હું નીકળું, કારણ કે પેલા મારે એકને જાવું પડે, પછી આ બધા તમને બસ લેવા આવું. કઈ વાંધો નહીં, હાલો હાલો હવે હે ને. અહીંયા તો કારણ કે બીજું તો બધું ડાકલાનું રાતે વધારે, અત્યારે તો થોડું ઘણું હોય અને જમવાનું ને બધું દહીંનું છે બપોરે અને કાંઈક કાંઈક ખાંજે છે એવું બધું છે. હાલો વરસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે. માતાજી દેવા રહી ગયા હાલો જમવા બેસી ગયા કરો નહી. જય માતાજી બોલવા જય માતાજી કોમળ ભાઈ વરસાદ લેવા આવી ગયા. બોલો જય માતાજી બાપુ શરમાય થોડાક. હા બાપુ ક્યાં શરમાય, હા માતાજી માંડ હોય આવી. હા મારા ભાભી જો લાડવા ખાય. હા હું તો ફોન ના આવે.
જય માતાજી શંકુબેન, જય માતાજી. આલો પરસાદી દેવા પાનભાઈ ની. અશુબેન, જય માતાજી. અશુબેન, જય માતાજી. આલો જગા ભાઈ આવી ગયા તો લાઈજ વાળા સર લા મોબાઈલ રાખી ના જય માતાજી. જય માતાજી.